એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. CTRS ડેટા સેન્ટરનો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં શિલાન્યાસ કરાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે CTRLSના ડેટા સેન્ટરનો શિલાન્યાસ ગિફ્ટ સિટી ખાતે કર્યો છે. CTRLS ડેટા સેન્ટરને તેના નવા ગુજરાત ડેટા સેન્ટરમાં રૂપિયા 250 કરોડનું રોકાણ કરશે. ઇકોસિસ્ટમમાં 1000થી વધુ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ જોબનું પણ સર્જન થશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે CTRLSના ગિફ્ટ સિટી ડેટા સેન્ટરનો શિલાન્યાસ કર્યો છે. આજ હમ લોગ ગુજરાત મેં આયે થે, જહાં પે માનનીય મુખ્યમંત્રી જી ને ઓપનિંગ સેરેમની કી ડેટા સેન્ટર્સ કે લિયે. યે ડેટા સેન્ટર ગિફ્ટ સિટી મેં બનેગા. યે રેટેડ 4 ડેટા સેન્ટર હૈ જો કી 10 મેગાવોટ સે ઉપર બનેગા. ઇસમેં લગભગ 1000 જોબ્સ બનેંગી ઓર 250 કરોડ સે ઉપર કા ઇસમેં ઇન્વેસ્ટમેન્ટ હૈ. इससे जो गिफ्ट सिटी यानी गुजरात है वो रेटेड 4 के नक्शे में आ जाएगा, जिसके कारण कि यहाँ पे आने वाली जो कंपनियाँ हैं उनको सुविधा होगी, ना कि खाली सर्वर रखने यानी कोलोकेशन सर्विसेज में, बल्कि जो हम पूरी मैनेज सर्विसेज देते हैं, क्लाउड सर्विसेज देते हैं, उन सब कंट्रोलर्स. इस समय हिंदुस्तान का सबसे बड़ा रेटेड 4 डेटा सेंटर है, जो कि इस समय 5 मेट्रो में, इसके अलावा पटना और लखनऊ. इसके विकास में अब हम धीरे धीरे इंडिया में और डेटा सेंटर्स डाल रहे हैं. इसके अलावा प्लांस में कंट्रोलर्स साउथ ईस्ट एशिया में फिलीपींस, थाईलैंड जैसी मार्केट को देख रहा है, और मिडिल ईस्ट में सऊदी और दुबई जैसी मार्केट्स में एक्सपेंड करने की कोशिश है. વિશ્વની સૌથી ઝડપી વિકસતી રેટેડ 4 ડેટા સેન્ટર પ્રદાતા છે. આજે ગિફ્ટ સિટી ગુજરાતમાં તેના ગ્રીનફિલ્ડ ડેટા સેન્ટર માટે ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહ યોજાયો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમારોહમાં ફેસિલિટીનો શિલાન્યાસ કર્યો હતો. CTRLS ડેટા સેન્ટરમાં બહુવિધ તબક્કાઓ, ઇકોસિસ્ટમ્સ, રૂપિયા 250 કરોડથી વધુનું રોકાણ કરવાની અને 1000 નોકરીઓ પ્રત્યક્ષ તથા અન્ય નોકરીઓ પણ મળશે. CTRLS ડેટા સેન્ટરની પસંદગી વિવિધ ડેટા સેન્ટરની કંપનીઓના સાવચેતીપૂર્વક મૂલ્યાંકન કરી પછી કરવામાં આવી છે, જે ઇકોસિસ્ટમ વિકસાવવામાં તેની ક્ષમતા, નોકરીઓનું સર્જન કરવામાં અને યુનિક બિઝનેસ મોડલ અને તેના રેટેડ 4 ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધારે છે. આ તમામ વ્યવસ્થાપન સેવાઓના પોર્ટફોલિયો સાથે ગુજરાતને તેનું પ્રથમ રેટેડ 4 ડેટા સેન્ટર મળ્યું છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન.